સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન પરનિંદા સબળ પાપ છે તે અંગે છે. પરનિંદા સબળ પાપ છે. પરમ કૃપાવદે વચનામૃત 8 સહજ પ્રકૃતિ અંતર્ગત 17મા બોલમાં આ પ્રકાશ્યું છે. ઉત્કૃષ્ટ આચરણ ધરાવનાર એવા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી સ્વદોત દર્શનના પદમાં આચરણમાં સાધકની ક્યાં ક્યાં ભૂલો થાય છે તે અંગે લખે છે કે પરનિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, બીજાની નિંદા કરી જે પોતાનું મોઢું વિષ્ટાથી ભરી દે છે. વચનામૃત 257 જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે ત્યાં તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું છે. પડેલાને કોણ પાટો મારે? કૂતરો ભસભસ કરે છે એ તેનો સ્વભાવ છે, કોયલની જેમ તે ટવકા ક્યાંથી કરે? ગધેડો ભૂકે છે તે કબૂતરની જેમ ભૂગો ક્યાંથી કરે? એના સ્વભાવ પ્રમાણે તે કરવાનો. સંસારના પ્રાણી માત્ર કર્મને આધીન છે, કઠપુતલીની જેમ કર્મના નચાવ્યા જીવ નાચે છે. જાપે જૈસી વસ્તુ હૈ વૈસી વે દીખલાય, વાંકા બુરા ન માનીએ કહ લેને હો જાય. આખા સંસારમાં મોકું કર્મ નઠારે નચાયો, યંત્રારૂઢાની માયા ચાવી દીધેલ રમકડાની જેમ જ્ઞાની સિવાયના બધા જ જીવો નાચે છે. તેની સામે રહેલ સંબંધમાં રહેલ જીવો પણ તે જ મુજબ નાચી રહ્યા છે. ભવો ભવથી ભવાઈ કરે છે, જાણે ભવાયો સ્ટેજ પર નાટક કરી રહ્યો છે. ભવ શબ્દ ઉપરથી જ ભવાઈ શબ્દ બન્યો છે. વળી તેને જોનારા પણ બધા ભવ એટલે કે નાટકના પ્યાદા છે. સંસાર આખો એક નાટક છે. પડદા ઉપરનું એ 1-2-3 કલાકનું, આ સંસારનું 5-15-25-50 વર્ષોનું, બધું એકનું એક. જ્ઞાની સિવાય બધા તે જોતા, તેમાં માલતા, તેનો દંડ આપે છે. વચનામૃત 165માં જણાવ્યા મુજબ જ્ઞાની જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે, બંધાતો નથી. તેઓને મત્સર ભાવ ક્યાંથી? કોની નિંદા કરે? પાત્રજીઓને શિક્ષા રૂપે બોધપાઠ આપે ખરા. પૂજ્ય મગન બાપા સમજાવતા કે ખેતરમાં નિંદામણ કરવાથી પાક સારો પાકે અને નુકસાન પણ ન થાય. નિંદવું શબ્દ નિંદામાંથી બન્યો છે, પણ આ નિંદામણ પોતાના દોષનું કરવાનું છે. પણ દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? બિન ઉપયોગી કે ઉપદ્રવી વસ્તુનો ત્યાગ કરવો તે નિંદા. બીજાના આવા દોષો જોઈને પોતાના એવા એવા અવગુણો જોઈને કાઢી નાખે એ પોતે ચોખ્ખો થતો જાય. આમ ન કરે અને દ્રષ્ટિમાં ઝેર હોય, કમળો હોય, તેને તે મુજબ દેખાય અને આ બધા દોષોને પોતાનામાં ભેગા કરતો જાય અને પોતે દોષનો ઢગલો બની જાય. બુરા બુરા સબકો કહે, બુરા ન દિશે કોઈ, જો ગઢ શોધે આપનો મોસુ બુરા ન કોઈ. શ્રીકૃષ્ણ મહારાજાના આદેશ અનુસાર સભામાંથી કોઈ એક સજ્જન વ્યક્તિને શોધી લાવવા દુર્યોધનને કહેવામાં આવ્યું. 2 કલાકે થાકીને પાછા ફેર્યા કે કોઈ સજ્જન મને મળતો નથી. આ જ સભામાંથી કોઈ દુર્જનને શોધી લાવવા યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું, કોઈ દુર્જન મળ્યો જ નહીં. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહી. આ ભૂલ જાય તો બીજાના દોષ જોઈ તે દોષો કે તેના કરતાં ભારે દોષો પોતામાં હોય તો તે કાઢી નાખે. અને ગત એહી એટલે હવે આસવા પરિસવા આશ્રમમાં સમર થશે, એ ગતિ થશે અને એ ગતિ અધ્યાત્મમાં આગળ ધપશે. વાત આવે છે શ્રીકૃષ્ણ અર્જુનની. તેઓ રસ્તાની બાજુએ પરેલ ઘોડાનું કલેવર સડીને ગંધાતું હતું, ત્યાંથી જતા હતા. અર્જુન વગેરે બધા મોં મચકોડી ઉતાવળે ચાલવા લાગ્યા. શ્રીકૃષ્ણ અહોભાવથી બાજુમાં ઉભરી બોલ્યા, આ ઘોડાના દાંતની પંક્તિ કેવી ઉજ્જવળ છે. અવગુણ ઉર લીજે નહીં જો ઉએ બિરક બબુલ, ગુણ લીજે કાલુ કહે નહીં છાય મેં શું. બાવળના કાંટા તો વાગવાના, એ તો વાડ બનાવવામાં કામ આવે. ભર ઉનાળે છાંયો તો બાવળના ઝાડનો ઠંડો જ લાગે, છાયામાં કાંટાની શૂળ છે નહીં. આ નિર્ધાર લઈ કરી નિમિત્તવાસી જીવે આવા નિમિત્તોથી દૂર રહેવું. વચનામૃત 947માં બોલ્યું તે મુજબ આ દુષ્મકાળમાં મનુષ્યના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કોનો સંગ કરવો, કોની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું વગેરે લક્ષ્ય રાખવાનો વખત છે એમ અહીં બોધ કર્યો છે. પૂજ્ય મગન બાપા સમજાવતા કે ડૉક્ટરની દવા દર્દી ન લે તો ડૉક્ટરે મરી ન જવું, પણ ઈર્ષ્યાભાવથી સામેવાળાને નિંદવા નથી, તેની ખુરશી પોતાને છીનવી લેવાના ભાવ રાખવાના નથી, સામેવાળાની લીટી નાની કરી પોતાની મોટી દેખાય એમ કરવાનું નથી, પોતે ખરેખર મોટા થવાનું છે.
પરમ પૌદે મુનિઓને બોધ આપ્યો, મુનિ બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી. આજ્ઞા કે તેવા મુનિઓએ વિક્ષેપ ટાળ્યો અને જે કોઈ જીવ છૂટવાના કામે હોય તેને માટે ખરા ધર્મની લૂંટમ લૂંટ કરાવી, અધ્યાત્મના પાયારૂપ આજ્ઞા ભક્તિ તો આપી, સાથે 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરે પણ આપી દીધું. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. સકળ પદાર્થ હે જગમાહી, પુણ્ય વિના જીવ પામત નાહી. અધ્યાત્મમાં આગળ વધતા કે આગળ વધેલા એવા જીવોને પણ અવ્યક્ત રીતે ઈર્ષ્યાભાવ હોય અને પર નિંદા કરે છે. વચનામૃત 179માં પરમ કુવાલદેવે આ અંગે માર્મિક સમજણ આપી છે. અહીં પરનિંદકને નહીં, માત્ર અવ્યક્તપણે પણ નિંદાના કણિયા રહ્યા હોય તો તે પોતાની દશા કેટલી આગળ વધી છે, ક્ષાયક ભાવે કે ઉક્ષમ ભાવે, તેનો બોધ અને માપદંડ આપ્યો છે. સામેવાળા જીવનું તો જે થાય તે જ્ઞાની ગમ્ય, પણ આ પત્રમાં જણાવ્યા મુજબ 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જેમ બનાવ્યો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મચ્છર ભાવ આવીને ચાલ્યો જાય તો તે ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમ છે. આટલા આટલા ઊંચે ચડેલા ને આમ સંભવે તો હજુ મુમુક્ષતાના પ્રાથમિક ગુણો પણ નથી, તે જીવોએ કેટલું સાવધ રહેવાનું છે એ બોધ અહીં છે. અહીં નિંદાનો નિષેધ કર્યો એથી બધું સરખું એમ પણ નહીં, એ કાંઈ સમદર્શિતા નથી, એ તો વિવેક મૂળતા, વિવેક વિકલતા છે. વચનામૃત 837માં પરમ કૃપાલદેવે લંબાણપૂર્વક સમદર્શિતા એટલે શું તે સમજાવ્યું છે. બધું સરખું ન હોય, કાચ અને હીરો બંને સરખા નથી જ, અસદ્ધર્મ અને સદ્ધર્મ બંને સરખા નથી જ, અસદગુરુ અને સદગુરુ બંને સરખા નથી જ, અહીં એક સરખી બુદ્ધિ રાખવી તે કાંઈ સમદર્શિતા નથી. બગલો અને હંસ, કોયલ અને કાગડો સરખા ન ગણાય, સરખા નથી. સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે, જેમ હોય તેમ દેખે અને પ્રરૂપે, પણ તેમાં રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે તે સમદર્શિતા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.